લોકડાઉનને લઈ લોકોની પરેશાની વધી ગઈ છે, ત્યારે લોકડાઉનની હવે કેટલીક પોઝિટિવ અસરો પણ જોવા મળી રહી છે. લોકો લોકડાઉનના લીધે તેમની ખરાબ લતોને અલવિદા કહી રહ્યા છે. પાન, બીડી, મસાલા, ગુટકાના વ્યસનીઓ અત્યારે પરેશાન છે, કારણ કે અત્યારે લોકડાઉન છે, જેના વગર એક પળ પણ ના રહેનારા લોકો અત્યારે તેના વગર રહેવા મજબૂર બન્યા છે. હવે દુકાનદારો અત્યારે આવી ચીજ વસ્તુઓના ભાવો પણ મન ફાવે તેમ વસૂલી રહ્યા છે. આવા નશીલા પદાર્થોના ભાવો વધી જતાં આજે વ્યસની વ્યક્તિઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. પરંતુ આ લોકડાઉન વચ્ચે ખુશીના સમાચાર એ છે કે જે લોકો વ્યસન કરતા હતા તે લોકો હવે વ્યસનને તિલાંજલિ આપી રહ્યા છે અને વ્યસન મુક્ત બની રહ્યા છે. અત્યારે જે આ લોકડાઉન છે, લોકડાઉનનું સારું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે કોરોનાના હિસાબે, પણ એની અંદર એક થોડું જાણવા જોગ તમને કહું છું કે સારું પણ છે, ખોટું પણ છે. ખોટું એ છે કે જે આ બે નંબરના તમાકુના ભાવ ખોટા લોકો વસ્તી લે છે, અને સારું એ છે કે આપણે ના ખાવું જોઈએ. હું ખુદ ખાતો હતો, પણ કંઈ 3 દિવસથી હું ખાતો નથી, કંઈ આપણને કંઈ ફરક પડતો નથી, અને ખાવો ના જોઈએ. એના માટે વસ્તીને અને આપણને બધા માટે સારું છે, અને આ એક મોકો મળ્યો છે આપણને કે વ્યસન મુક્તિ થવા માટેનો. બરાબર, કુદરતી છે અને કરો અને સારું રહેશે. તો આ આપત્તિને અવસરમાં બદલવા માટે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ પણ મીડિયા સમક્ષ આવી લોકોને અપીલ કરી છે કે આ સમયગાળો વ્યસન છોડવા માટેનો શ્રેષ્ઠ સમય છે, ત્યારે લોકોએ વ્યસન મુક્ત બનવું જોઈએ. મિત્રો, હાલ કોરોના મહામારીના હિસાબે આખા દેશમાં લોકડાઉનની પોઝિશન છે. લોકો અત્યારે ઘરે રહી અને લોકડાઉનનું પાલન કરી રહ્યા છે, પણ આ લોકડાઉન દરમિયાન કેટલીક વાતો ધ્યાનમાં આવી એટલે આપણી સાથે શેર કરવાનું મન થયું છે. કેટલાક લોકોને તમાકુ હોય, બીડી હોય, ગુટકા હોય કે દારૂ અથવા તો એવું ગમે તે વ્યસનનું ઘણા લોકોને આદત હતી, અને આ લોકડાઉનમાં સરકારના પરિપત્ર મુજબ આવશ્યક ચીજ વસ્તુઓ જેમ કે ખાધા ખોરાકી, એના સિવાય બીજી બધી વસ્તુ ઉપર પ્રતિબંધ હતો. તો આપણે એવું ના કરી શકીએ કે આ કોરોના રૂપી આફતને આપણે અવસરમાં પલટી શકીએ. કોરોનાથી કેટલું નુકસાન થશે એ તો આવતો સમય બતાવશે, પણ વ્યસનથી, તમાકુથી, બીડીથી એ વર્ષે લાખો લોકોને પરખી જાય છે. અને આપણે પોઝિટિવ મન રાખીને એવું વિચારી શકીએ કે આ લોકડાઉન દરમિયાન જે ચીજ વસ્તુ આપણને મળતી નથી, જેમ કે શરૂઆતના દિવસોમાં લોકડાઉન દરમિયાન બીડી, તમાકુ, ગુટકા ક્યાંક મળ્યા હશે, પણ એના પછી સંપૂર્ણ સરકારના પ્રતિબંધના હિસાબે બંધ થઈ ગયું છે. તો આપણે પણ પોઝિટિવ મન રાખીને એક મનમાં નિશ્ચય કરી લઈએ કે આ વ્યસનને મારે તિલાંજલિ આપવી છે. તો હું એવું માનું છું કે આ કોરોના રૂપી આફતને આપણે અવસરમાં પલટી ગણાશે. કોરોના જે નુકસાન કરવાનું હશે એ સમયની વાત છે, પણ આ વ્યસન આપણા જીવનમાંથી દૂર થશે તો આ દેશ માટે, આપણા રાજ્ય માટે, આપણા શહેર માટે, આપણા પરિવાર માટે ખૂબ મોટી વાત ગણાશે. એટલે મારે પણ મીડિયાના માધ્યમથી આપ સૌ મિત્રો કે જે લોકો નાનું મોટું વ્યસન ધરાવતા હોય એમને વિનંતી છે કે આ આફતને અવસરમાં પલટીને આપણે કોઈ પણ જાતનું આવું કોઈ વ્યસન ધરાવતા હોઈએ તો મન મક્કમ કરીને, કોઈ પણ વ્યસન હોય, 5-10-15 દિવસ આપણે મન મક્કમ રાખીએ તો એ છૂટી જતું હોય છે. તો આપણે આ આફતને અવસરમાં પલટવા માટે આપણી પાસે જે આ નાના મોટા વ્યસન હતા કે છે એને આપણે આજથી જ દૂર કરીએ એવી મારી વિનંતી છે. અને કોરોના મહામારી આપણને આખી જિંદગી યાદ રાખશે કે એનાથી અમને બીજું તો કંઈ નુકસાન ના થયું, પણ અમે અમારું વ્યસન છોડી શક્યા છીએ. તો મિત્રો, મીડિયાના માધ્યમથી મારી પણ આપ સૌને વિનંતી છે કે આપણે આ નાના મોટા જે પણ વ્યસન ધરાવતા હોઈએ એ છોડવાનો અત્યારે બહુ સરસ અવસર મળ્યો છે. તો આ કોરોનાના આફતને આપણે વ્યસન છોડીને એને અવસરમાં પલટીએ એવી મારી વિનંતી છે.